माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी। मड़े कच्छी भा भेणे के खीराए नर्मदा जे पाणी जे केड़ी आई कच्छ में गर्मी मंच पर विराजमान गुजरात ना मुख्यमंत्री भाई श्री विजय भाई रूपाणी उप मुख्यमंत्री श्री नितिन भाई गुजरात सरकार ना मंत्री भाई श्री राजेंद्र त्रिवेदी संसदीय सचिव वासण भाई लोकसभा में हमारा साथी भाई विनोद चावड़ा गुजरात प्रदेश भारतीय जनता पार्टी ना अध्यक्ष श्रीमान जीतू भाई भाई श्री केशु भाई ताराचंद जी निमाबेन रमेश भाई महेश्वरी पंकज मेहता केसी पटेल कौशल्याबेन मातपरिया श्रीमान कैलाश नाथन डॉक्टर जयंत सिंह पूज्य संतगण विशाल संख्या में पधारेला मारा कच्छी भाईओ अने बहनों जे लोको कच्छ ने जानता नहीं होय कच्छी पणा ने ओळखता नहीं होय एमने अंदाज नहीं होय के आजनो आ अवसर दुनिया भर में फैलायेला कच्छीओ माटे केवो अनेरो अवसर हशे। केरल में बैठेलो कच्छी होय के आसाम में बैठेलो कच्छी होय दुनियाना कोई पण देश में पहुंचेलो कच्छी होय हूँ विश्वास थी कहूँ छू कि टप्पर डेम में पानी जई रह्युं छे कि नहीं ये दर दिवस में बे बार पूछतो हशे। हमारा आनंद भाई दवे एम कहता कायम कि केरल में वरसाद आवे धोधमार वरसाद होय केरल में रहनारो मारो कच्छी भाई ये वरसाद में पलड़तो होय पण बधु चाले राखतु होय पण पंदर दी पछी महीना दी पछी खबर आवे के कच्छ में वरसाद थयो छे तो ये दुकाने थी घेर जाए अने घेर के आजे शीरो बनाओ केम तो कच्छ में वरसाद आयो छे केरल में वरसाद पड़ो होने शीरो न बनावड़ो हो पण कच्छ में वरसाद पड़ो छे ये खबर आवे तो ये केरल में रहते हो शीरो बनावे ने घर आखू कच्छ में वरसाद ना बधामणा करे कच्छी माटे पानी हमेशा पड़कार रहे आजे पण मेकण दादानी जगह जाइए अ
અને નાનકડા કુવામાંથી મીઠું પાણી કેવું પ્રસાદ જેવું લાગે આપણને, જાણે પરમાત્મા કેટલી કૃપા કરે છે. પાણી માટેની જાગૃતતા એ હવે સમયની માંગ બની ગઈ છે. અત્યાર સુધી પાણીને પામવા માટે વલખા માર્યા, હવે પાણીને બચાવવા માટે પરસેવો પાડવો પડે એવા સમયમાં આપણે પસાર થયા. ચારસો વર્ષ પહેલા મેકણ દાદા લખીને ગયા છે, એમણે લખ્યું છે કે એક દી એવો આવશે કે જ્યારે નર્મદા, સિંધુ અને સરસ્વતી કચ્છની ધરતી પર ભેગા થશે. સો વર્ષ પહેલા મહુડીમાં જૈન મુનિ બુદ્ધિસાગરજી મહારાજે જે લખાણ લખ્યું છે એ આજે પણ આપણા માટે આશ્ચર્ય કરે છે. જૈન મુનિ બુદ્ધિસાગરજી મહારાજે લખ્યું છે કે એક દી એવો આવશે કે પાણી કરિયાણાની દુકાનમાં વેચાતું હશે. આજે બિસ્લેરીની બોટલ આપણે કરિયાણાની દુકાનમાં જ ખરીદીએ છીએ. કલ્પના કરી હતી કે પાણી કેવી પરિસ્થિતિ પહોંચાડશે, અને આજે જ્યારે નર્મદાના પાણી આવે છે ત્યારે પાણી આવવાનો જેટલો આનંદ છે એના કરતાં વધારે પાણીને બચાવવાની જાળવણીની જવાબદારી એની સાથે લઈને આવ્યું છે. અને મને વિશ્વાસ છે ગુજરાતને અને દેશને પાણી કેમ બચાવવું, પારસની જેમ પાણીનો કેમ ઉપયોગ કરવો, એ જો આખા દેશને શીખવાડવાની કોઈનામાં તાકાત હોય તો આ કચ્છની ધરતીમાં છે. જેથી ભૂકંપ આવ્યો એ દિવસોમાં હું અહીંયા રહેતો હતો, કોઈના મકાન પડી ગયા હોય, રસ્તા બધા તૂટી ગયા હોય, પુલ પડી ગયા હોય, પણ કચ્છી માળુને મળીએ તો એની વાતમાં એક વાત અવશ્ય નીકળે કે આટલા ભૂકંપમાં ટપ્પર ડેમનું શું થયું છે, કેટલો બચ્યો છે કે નથી બચ્યો, ઘર મારું બચ્યું છે કે નથી બચ્યું, ગામ મારું બચ્યું છે કે નથી બચ્યું, એની અને ચિંતા પછી હતી. પહેલી ચિંતા એ હતી કા ભૂકંપમાં ટપ્પર ડેમ બચ્યો છે કે નથી બચ્યો. ટપ્પર ડેમમાં પાણી ના દેખાય છતાં એની લાગણી કે કોક દી પાણી આવશે, ટપ્પર ડેમ જો બચી ગયો તો જિંદગી ફરી ઊભી થઈ જશે, આ ભાવ કચ્છીમાં મેં જાતે અનુભવ્યો છે. અને આવતા અઠવાડિયે આ પાણી પહોંચ્યું નથી કે ટપ્પર ટક્કર મારે એમ તૈયાર થયો નથી. અને એ વખતે આપણે નિર્ણય કર્યો હતો કે ટપ્પર ડેમને બચાવીશું એટલું જ નહીં, એનો પુનર્નિર્માણ કરીશું અને એની કેપેસિટી પણ વધારીશું. આજે મારે માટે સંતોષની વાત છે કે ટપ્પર ડેમનું આખું કામ પૂરું થયું અને આ બાજુ મા નર્મદાની પધરામણી થઈ, એવો સુભગ સંયોગ છે કે જેના કારણે આખા વિસ્તારના જીવનમાં પાણી એક નવી શક્તિ લઈને આવવાનું છે.
પાણીના મહાત્માને કચ્છે સૌથી પહેલા પકડ્યું. હું જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતો અહીં કચ્છમાં કેટલાક લોકો હતા, એ મારા પૂતળા બાળતા હતા, આંદોલન કરતા હતા. કેમ? તો કે વીજળી આપો. અને હું કહેતો હતો તમે વીજળીના કરંટ મારે તમને નથી આપવા, તમે મારી જોડે પાણી માગો, આપણે લડાઈ પાણીની કરી. તો શરૂઆતમાં એ બધા સમજતા નહોતા, એમને વાંધો પડતો હતો, અમારા જ બધા સાથીઓ હતા. પણ બે વર્ષ પછી એમને સમજાયું કે આ મોદી સાહેબને કંઈ હખણા કરાય એમ છે નહીં. એટલે એમને થયું હવે સમજવાનું શરૂ કરીએ, આ મોદી સાહેબ કહે છે શું. અને આજે મારે સંતોષ સાથે કહેવું છે કે કચ્છના ખેડૂતોએ મારી એક એક વાતને માની, મારો એક એક શબ્દ ઝીલ્યો, ડ્રીપ ઇરિગેશન, સ્પ્રિંકલર, અને આજે કચ્છની કેસર કેરી વિદેશોમાં પહોંચવા માંડી. આ એક મોટું રિવોલ્યુશન. અને આ પેઢીએ પોતે પોતાની આંખો સામે આ ક્રાંતિ જોઈ છે. ઇતિહાસનો વિષય નહીં, આંખ સામે જોયું છે કે ગઈકાલે સૂકું ભઠ્ઠ ખેતર હતું, આજે હરાભરા ફળોથી, લદાયેલા વૃક્ષોથી આખા એ અર્થનીતિને બદલવાની તાકાતનું કેન્દ્ર બની ગયું છે. ભાઈઓ, હે ને, ગુજરાતની સામે પ્રધાનમંત્રી બન્યા પછી આ વાત મને વધારે સમજાય છે. જ્યારે અન્ય રાજ્યો જોડે હું કહું કે ગુજરાતનું મોટું બજેટ પાણીમાં જાય છે, પાણી માટે ખર્ચવું પડે છે, તો હિન્દુસ્તાનના અનેક રાજ્યોના વાત ગળે ન ઉતરે. એમને એમ જ લાગે કે ભાઈ ગુજરાત તો સુખી છે, સમૃદ્ધ છે, એને શું તકલીફ છે. પણ બજેટનો મોટો હિસ્સો વર્ષો વર્ષ પાણી પાછળ જ ખર્ચવો પડ્યો. પીવાનું પાણી પહોંચાડવા માટે હજારો ટેન્કરો બારે મહિના દોડતા, એ બરબાદ દિવસો આપણે ભૂલી ન શકીએ. અને જ્યારે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી અમને બધાને જે સેવા કરવાનો અવસર મળ્યો, અમે પાણીને પ્રાથમિકતા આપી. ટીકાઓ થાય તો સહન કરી, બીજા કામો પછી થશે તો કરીશું, એકવાર પાણી પહોંચાડીશું તો ગુજરાતનો પાણીદાર માનવી ગુજરાતને પૈસે પાણી પાણી કરી નાખશે એવો અમારો વિશ્વાસ હતો. અને આજે અમે અનુભવ કરી રહ્યા છીએ કે આ મહેનત રંગ લાવી છે. આ રૂપિયા પૈસા જે નાખ્યા છે એણે અનેકોની જિંદગી બદલી છે, ગુજરાતનું જીવન બદલ્યું છે, ગુજરાતનું ભવિષ્ય બદલી નાખ્યું છે. અને સાચ અર્થમાં નર્મદા અમારી જીવા દોરી છે, એ અમે જીવી બતાવી છે, અને આજે એનો લાભ કચ્છની ધરતી પર મળી રહ્યો છે. પણ આ પાણી મારું સદભાગ્ય છે કે ગયા અઠવાડિયે હું જ્યાં માં નર્મદા અવતરે છે એ અમરકંટકની ધરતી પર, જ્યાંથી માં નર્મદા અવતરે છે એનું પૂજન કરવા ગયો ગયા અઠવાડિયે. અને આજે હજારો કિલોમીટર ચાલીને માં નર્મદા કચ્છના હિન્દુસ્તાનના છેવાડે પહોંચી રહી છે, એ ધરતી પર આવીને માં નર્મદાના દર્શન કરવાનું મને સૌભાગ્ય મળ્યું. શાસ્ત્રોમાં કહ્યું છે કે નર્મદાના સ્મરણ માત્રથી પુણ્ય મળે છે. ગુજરાતમાં દરેક મા બાપના, દરેક દીકરાના મનમાં એક ઈચ્છા રહે
કે બાકી બધું તો ઠીક, કમસે કમ માં બાપને ઘરડા થાય પહેલા એક વાર નર્મદા માતા પાસે લઈ જઈને ડૂબકી મરાઈ આવું ગુજરાતના દરેક દીકરાની આ ઈચ્છા હોય છે. ભાઈઓ બહેનો, જીવનમાં કેવડું મોટું સૌભાગ્ય છે કે જે ગુજરાતનું એક એક સંતાન માં નર્મદાના દર્શન કરવા, પિતાને લઈ જવા, માને લઈ જવા માટે હંમેશા પ્રયાસ કરતો હોય. અમે એવા સંતાન તરીકે ભાગ્યશાળી છીએ કે માં નર્મદાને તમારા ઘર સુધી લાવવાનું અમને સૌભાગ્ય મળ્યું છે. આ રાજ્યના વડીલો કેટલા આશીર્વાદ આપશે, આશીર્વાદની વર્ષા કરશે. માં નર્મદા ખુદ પરિક્રમા કરવા નીકળ્યા છે અને આજે આપણા ઘર આંગણે પહોંચ્યા છે. મને અમારા સાંસદ ભાઈ વિનોદ ચાવડા રોજ સમાચાર મોકલતા હતા કે અમે કચ્છમાં કેવી તૈયારી કરી રહ્યા છીએ. એમણે મને ઢગલામન ફોટા મોકલ્યા. એ ફોટા મારા મનને એટલા બધા સ્પર્શી ગયા કે જ્યાં જ્યાંથી નર્મદાનું પાણી પસાર થતું હતું એ ગામે ગામ લોકો પાણીમાં ઉતરીને એનું આચમન લેતા હતા, એના વધામણા કરતા હતા, એની પૂજા કરતા. ગામો ગામ પણ ઘણી વાર શું થાય આ પેઢીને તો ખબર પડશે, પણ જો આપણે પ્રબંધ નહીં કર્યો તો આવતી પેઢી તો એમ જ હશે. એમાં શું, આ તો પાણી છે, આવે ને, આવ્યું છે ને, હવે શું જે કરવું એ કરીએ. ના, ટપક સિંચાઈ, ફુવારા પદ્ધતિ, એના વિના કોઈ આરો નથી. એક એક બુંદ પાણી શરીરમાં જેમ લોહીનું મહાત્મય હોય છે ને, આપણે લોહી વહી જાય તો કેટલા ચિંતિત થઈ જઈએ, એમ પાણી વેડફાય એટલી જ વ્યથા આપણને થવી જોઈએ કે હાય પાણી વેડફાઈ રહ્યું છે. આ પાણી માટેની જાગૃતતા એ સમયની માંગ છે અને એના માટે હું ઈચ્છું કે કચ્છની યુવા શક્તિ, કચ્છની નારી શક્તિ, આજ કચ્છ છે કે જેણે પાણીની વ્યવસ્થાની અંદર, પીવાના પાણીની વ્યવસ્થામાં સંપૂર્ણ દેશને દિશા ચીંધી હતી. વાસ્મો યોજના દ્વારા આપણે પીવાના પાણીમાં કચ્છની બહેનોને જોડી હતી અને એમણે એક પણ ટીપું પાણી બગડે નહીં એનો પૂરો પ્રબંધ કરી બતાવ્યો હતો. કરોડો કરોડો રૂપિયાનો ખર્ચ કરીને નર્મદા અહીંયા આવી છે. અનેક ગરીબોની આશા આકાંક્ષાઓ અધૂરી રાખીને પણ નર્મદાનું પાણી પહોંચાડવા માટે કોશિશ કરી છે અને તેથી નર્મદાના પાણીને આપણે માત્ર આપણો હક ન સમજીએ. જ્યારે નર્મદાનું પાણી હાથમાં લઈએ ત્યારે ગુજરાતના એ કરોડો કરોડો ગરીબ પરિવારોને યાદ કરજો જેમને શાળાનો ઓરડો મળવો જોઈતો હતો, જેમને હોસ્પિટલ મળવી જોઈતી હતી, જેમના સંતાનોને ભરપેટ ખાવા મળવું જોઈતું હતું, પાણી ખાતર એમના બજેટને ઓછા ફાળવીને આ પાણીના માટે બજેટ ગુજરાતે ખર્ચ્યા છે. ગરીબનું લઈને આ નર્મદા માં પહોંચાડી છે અને ત્યાંથી જ્યારે પણ નર્મદા માનું પાણી હાથમાં લઈએ ત્યારે ગુજરાતના એ લાખો કરોડો ગરીબોને યાદ રાખજો, એમના માટે કંઈ કરવાનો સંકલ્પ કરજો, તો જ આ માં નર્મદા આવી લેખે લાગશે. ગરીબને ભૂલીને અને હવે જ્યારે નર્મદા પહોંચી રહી છે ત્યારે બજેટ પણનું ભારણ આવનારા દિવસોમાં ઘટવાનું છે, ત્યારે આપણે જો પાણી સંતુલિત રીતે વાપરીશું તો બજેટનો પૈસો હવે ગરીબોની પ્રાથમિકતા માટે ખર્ચવાનું સહેલું થવાનું છે.
અને તેથી આ નર્મદાનું પાણી મારા ખેતરને લીલા કરે એટલું નહીં, મારી તરસ છીપાવે એટલું નહીં, પણ આ નર્મદાનું પાણી મને મળ્યું છે તો મારા દ્વારા મારા ગુજરાતના ગરીબનું પણ કલ્યાણ થાય. આ સંકલ્પ કરીએ, માન નર્મદાનું જળ હાથમાં લઈને સંકલ્પ કરીએ, ગામો ગામ સંકલ્પ કરીએ, તો માં નર્મદા આપણી પર કૃપા વરસાવશે. ભાઈઓ બહેનો, આજે બીજો પણ એક અવસર મળ્યો. ભુજનું આધુનિક બસપોર્ટ તૈયાર થશે. તમને જાણીને આશ્ચર્ય થશે, ગુજરાતમાં એરપોર્ટ જેવા બસપોર્ટ યુટ્યુબ પર લોકો લાખોની સંખ્યામાં એની વિઝિટ કરે છે, જુએ છે કે આ વડોદરામાં આવું બસ સ્ટેન્ડ છે, અમદાવાદમાં આવું બસ સ્ટેન્ડ બન્યું છે, મહેસાણામાં આવું બસ સ્ટેન્ડ બન્યું છે, ભુજમાં પણ આવું બસ સ્ટેન્ડ બનવાનું છે. આખા શહેરની અર્થવ્યવસ્થાને બદલવાનું એ મોટું ઉર્જા કેન્દ્ર બની રહ્યું છે. માત્ર યાતાયાતનું નહીં, આર્થિક ગતિવિધિની નવી આધુનિક ઉર્જાનું કેન્દ્ર બની રહ્યું છે. ભુજની અંદર આ બસપોર્ટનો શિલાન્યાસ આજે થયો છે. હું આશા કરું કે વેળાસર ઉત્તમ પ્રકારનું આ બસપોર્ટ બને, અને કચ્છના લોકો તો દુનિયાભરમાં ફેલાયેલા છે અને દર વર્ષે એકવાર તો આંબા ટેવાયેલા છે, એ જ્યારે ભુજનું બસપોર્ટ જોશે આખી દુનિયામાં સમાચાર પહોંચશે કે ગુજરાત સરકાર કેવું કામ કરે છે. ભાઈઓ બહેનો, આજે કચ્છની ધરતી પર આટલી મોટી સંખ્યામાં આપ અમને આશીર્વાદ આપવા આવ્યા એ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. વિજયભાઈ વર્ણન કરતા હતા કેટલાક લોકો માટે, હવે તમે એમને ઓળખો છો, નકામો ક્યાં માથાજીક કરવાની, આપણે તો વિકાસ વિકાસ અને વિકાસ જ કર્યા કરવો છે. ગુજરાતને નવી નવી ઊંચાઈઓ પર પહોંચાડતા જ રહેવું છે, અને ગુજરાતીઓની તાકાત ગુજરાતના ભાગ્યને સુનિશ્ચિત કરનારી તાકાત છે, અને એ તો મેં જાતે અનુભવ્યું છે, મને ભરોસો છે આ તાકાતને હું સારી રીતે જાણું છું. ભાઈઓ બહેનો, કચ્છ ઔદ્યોગિક ક્રાંતિનું કેન્દ્ર બન્યું છે, કચ્છ શિક્ષણની પ્રવૃત્તિનું કેન્દ્ર બન્યું છે, કચ્છ આંતરરાષ્ટ્રીય વેપાર માટેનું કંડરા હોય મુદ્રા હોય પોર્ટની વિકાસની નવી દુનિયા ઊભી થઈ છે. હિન્દુસ્તાનમાં કોઈ એક જિલ્લામાં 5 મોટા એરપોર્ટ હોય આ દેશમાં ક્યાંય જોવા નહીં મળે, આપણા કચ્છની અંદર છે. આ શક્તિ આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતના અર્થકારણને ખેંચી જવાની એન્જિન તરીકે તાકાત ધરાવે છે, એ હું સ્પષ્ટ જોઈ શકું છું. વીજળી ઉત્પાદન, સ્ટીલની પાઇપોનું ઉત્પાદન હિન્દુસ્તાનના કોઈ એક જિલ્લામાં આટલી મોટી ક્યાંય ઘટનાઓ જ નથી જે આપણા કચ્છની ધરતી પર છે, એનું ગર્વ કરે કચ્છી, પ્રત્યેક કચ્છી કરે, નવા સપના લઈને નીકળે. હવે આજથી 25-30 વર્ષ પહેલા જે કચ્છ હતું એ કચ્છ નથી, આ કચ્છ હિન્દુસ્તાનને આપવાની તાકાત ધરાવે છે, એવું અમારું કચ્છ છે, એવા ભાવ સાથે આપણે કામે લાગીએ એવો મારો વિશ્વાસ છે. ભાઈઓ બહેનો, આજે જ્યારે નર્મદાનું પાણી આપણે જ્યાં પધાર્યું છે ત્યારે આપ બધા મારી સાથે મુઠ્ઠી બંધ કરીને બોલજો, હું કઈ નર્મદે, તમે બધા કહેજો સર્વદે, નર્મદે, બે મુઠ્ઠી બંધ કરીને પૂરી તાકાતથી બોલીએ, નર્મદે સર્વદે, નર્મદે સર્વદે, નર્મદે સર્વદે, નર્મદે સર્વદે, નર્મદે સર્વદે, નર્મદે સર્વદે. ખૂબ ખૂબ ધન્યવાદ.